हेलो एवरीवन, आज आप बात करीशुं तो अष्टकनो नियम। अष्टकनो नियम धोरण 9 नी अंदर आवतो हतो कि कई रीतना आपणे कोई पण धातु होय तेना बाजू इलेक्ट्रॉन शुं करता होय, गोल सर्कल में ए लोको घूमता होय छे, तो ए हवे क्यारे घूमी सके अने क्यारे अष्टकनो नियम ए पूर्ण थई सके। तो अहींया बात करीए तो अष्टकना नियमना अंदर धातु अने अधातु कई रीतना प्रक्रिया करती होय छे। तो अहींया बात करीए तो धातुओना अंदर 3 भाग होय छे, निष्क्रिय धातुओ, धातुओ अने अधातुओ। हवे अहींया बात करीए तो जे उमदा वायुओ छे, निष्क्रिय एटले के उमदा वायुओ छे, एटले के हिलियम, नियोन अने आर्गोन, आ एवा 3 वायुओ छे, हिलियम, नियोन अने आर्गोन, के जेनी जे एमनी अष्टक रचना कहेवाय ए संपूर्ण भरेली छे, एटला माटे एमने कोई चिंता नथी, एटला माटे उमदा कहेवाय छे। मतलब के पहली कक्षामां आपणे जोयुं तो अष्टकना नियमनी वात शुं छे, तो अष्टकनो नियम होय तो कोई पण धातु होय, तो अहींया कोई पण वच्चे कोई धातु छे। हवे एना बाजू आजूबाजू शू हतुं, इलेक्ट्रॉन फरता हशे, अहींया शू हशे तो के प्रोटोन अने न्यूट्रॉन। हवे आजूबाजू ए वर्तुळाकार कक्षामां शू भमता हशे तो इलेक्ट्रॉन बधा, तो पहली कक्षानी कैपेसिटी केटली छे? पहेली कक्षा एम कहे छे के मारा अंदर 2 ज इलेक्ट्रॉन समाई शके, जो 2 थी त्रीजो आव्यो तो ए क्यां जतो रहेशे आगळनी कक्षामां। तो अहींया वात करीए तो आ जे बीजा नंबरनी कक्षा छे एमां केटला समाय, 1 2 3 4 5 6 7 અને 8, આની કેપેસિટી કેટલી છે? 8ની। 8 પછી જો 9મો જતો રહ્યો તો એ ક્યાં જશે? તો અહીંયા, તો આની કેપેસિટી એ પણ કેટલી છે? 8ની, 5 6 7 અને 8। મતલબ કે પહેલી કક્ષાની કેપેસિટી કેટલી છે? 2, બીજી કક્ષા છે એની 8 અને ત્રીજી કક્ષા છે એની પણ 8। તો અહીંયા આપણે જોઈએ તો આનો પરમાણુ ક્રમાંક 2 છે, મતલબ કે પહેલી જ કક્ષામાં 2 આવી ગયા। आनो परमाणु क्रमांक 10 हतो, एटले पहेलामां 2 आया अने वध्याए 8 क्यामां गया बीजी कक्षामां। आना अंदर आर्गोन एवो छे के जेने 18 छे, तो 2 आव्या, 8 आव्या अने बीजामां 8, एटले टोटल 18 थई गया। तो आ एटला माटे उमदा छे कारण के एमनी कक्षाओ संपूर्ण भरायेली छे। हवे अहींया वात करीए तो धातुत्व, हवे धातुना अंदर सोडियम धातु लईए तो सोडियम धातुनो परमाणु क्रमांक 11 छे, तो 11 भरवा तो શું થાય? तो पहेलामां 2 भरवाना, पछी 8, 8ने 2 10 अने वध्यो 1 क्यां जशे? त्रीजी कक्षाना अंदर। એ જ ને મેગ્નેશિયમ હોય તો 12 ભરવાના છે, તો પહેલામાં તો 2 જ ભરાશે, વધ્યા એ 10 કામાં જશે, તો બીજામાં 8 જ જશે અને છેલ્લી કક્ષામાં 2 રહેશે। એ જ રીતના અહીંયા વાત કરીએ તો અધાતુઓ છે, તો અધાતુઓના અંદર શું છે? તો 7 ભરવાના છે, તો અહીંયા શું છે? 2 તો પહેલી કક્ષામાં આવી ગયા, પણ બીજી કક્ષામાં કેટલા આવશે? 5, કારણ કે 5 અને 2 7 થઈ ગયા, એ જ પ્રમાણે 8 ભરવાના છે, પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 6। તો અહીંયા આપણે જોઈએ છો આની કક્ષાઓ સંપૂર્ણ પેક છે, એટલે કે એની જે કક્ષાના ઇલેક્ટ્રોન છે એ સ્થાયી છે, પતી ગયું છે, પણ અહીંયા આ ધાતુ અને અધાતુમાં જોઈએ તો પાછળની જે કક્ષાઓ છે એના અંદર કેવા છે? અસ્થાયી છે, મતલબ કે પાછળની કક્ષા ભરેલી નથી, ઇલેક્ટ્રોન ઓછા હોય છે। તો અહીંયા આપણે શું કરીશું તો એ ઇલેક્ટ્રોન કઈ રીતના એકબીજા સાથે જોડાય છે, તો અહીંયા વાત કરીએ તો પહેલો જે કક્ષા છે અહીંયા કક્ષાનું નામ આપી દીધા છે કે એલ, એમ અને એન। તો અહીંયા પહેલી કક્ષા છે એને કહીશું કે, બીજી છે એને કહીશું એલ, એમ અને ચોથી હોત તો એને શું કહે? એન। તો જો 2 8 8 18 32 એ રીતના ઘણી બધી કક્ષાઓ આવે છે, પણ આપણે અત્યારે 3નો ઉપયોગ કરીએ છીએ। હવે વાત કરીએ તો એ 2 જે ધાતુઓ અને અધાતુઓ છે એ બંને જોડાઈને કઈ રીતનો બીજો પદાર્થ બનાવે છે, તો અહીંયા સોડિયમની વાત કરીએ, સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? તો સોડિયમનો પરમાણુ ક્રમાંક થાય 11। હવે તમારે 11 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે, તો તમે 11માં તો પહેલામાં શું કરશો? તો પહેલાના અંદર 2 મૂકી દીધા, વધ્યા કેટલા? તો વધ્યા એ 9। 9 માટે બીજી કક્ષા કેટલે તૈયાર છે? તો બીજી કક્ષા કે મારી કેપેસિટી છે 8ની, તો પણ કેટલા થયા? 8 ને 2 10, હજી 1 વધ્યો, હવે 1 ક્યાં જતો રહ્યો? 12। તો અહીંયા વાત કરીએ તો સોડિયમના કણ 11 હતા એ ગોઠવાઈ ગયા, એ જ પ્રમાણે સામે ક્લોરિન લઈએ, હવે ક્લોરિનના કણ કેટલા હતા? તો 17 છે, તો ક્લોરિન કઈ રીતના ગોઠવશે? તો કે 12, પહેલાં 2, બીજી કક્ષામાં કેટલા? તો કે 8, તો 8 ને 2 10 થયા, હજી સુધી 7 ખૂટે છે, તો 7 એ છેલ્લી કક્ષા એટલે કે ત્રીજા નંબરની કક્ષા મૂકી દીધા। હવે અહીંયા જોઈએ તો અહીંયા 12ની કક્ષાના અંદર સ્થાયી નથી, કારણ કે આના અંદર 1 જ 12 છે, આના અંદર પણ 7 12 છે, એટલે સ્થાયી કક્ષા નથી। જો આને અષ્ટકનો નિયમ એટલે કે અષ્ટકનો નિયમ પૂર્ણ કરવો હોય તો અહીંયા આના પાસે 2 રસ્તા છે, એને પાસે કેટલા રસ્તા છે? 2। કાં તો એ શું કરે, આ 1 ઇલેક્ટ્રોન વધ્યો છે એ 1 ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે કે કોકના આપી દે બીજા કોકને, કાં તો એના પાસે બીજો રસ્તો શું છે? તો 8 પૂરા કરવા માટે એ 7 મેળવે, આની પાસે 2 જ રસ્તા છે, કાં તો 1 ગુમાવી દેશે કાં તો 7 મેળવી દેશે। એ જ પ્રમાણે અહીંયા ક્લોરિન છે,
હવે ક્લોરિનના પાસે પણ બે રસ્તા છે, કાં તો એના પાસે સાત છે તો એક મેળવશે, કાં તો એ શું સાતે સાત ગુમાવી દેશે. બે રસ્તા છે, સાત ગુમાવશે. થઈ ગયું. હવે અહીંયા જોઈએ તો આપણે એક ગુમાવો સારો કે સાત મેળવવા સારા, તો આપણે કહીએ કે સાત એક એ ગુમાવો સારો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે, એને છે એની પાસે કેટલા હતા, તો કે બે આઠ એક. હવે શું કરશે, તો આ એક ઇલેક્ટ્રોન છે એ ખાલી કરી દેશે, એટલે કે બીજા કોકને આપશે. તો જો એને છે એ એક ઇલેક્ટ્રોન આપશે, મતલબ કે એ ધન આયન થઈ ગયો, કારણ કે એ શું છે, દાતા છે, મતલબ કે એને એક આપ્યો છે, મતલબ પ્લસ છે. શું કર્યું છે, તો એક ઇલેક્ટ્રોન આપ્યો છે, મતલબ કે સોડિયમ શું થશે, તો ધન આયન, કારણ કે એ દાતા છે, એને બીજાને આપ્યો છે. હવે અહીંયા એ એક ઇલેક્ટ્રોન છે, એ જ ઇલેક્ટ્રોન ક્લોરિન કે મને આપી દે, કારણ કે આપણે બંને જોડાઈ જઈએ, પ્રક્રિયા કોના વચ્ચે, NaCl વચ્ચે. તો ક્લોરિન શું કરશે, સાત ગુમાવવા કરતાં એને એક મેળવી દે, તો એને આઠ પૂરા થઈ જાય. તો Cl છે એ શું કરશે, તો એ એક ઇલેક્ટ્રોન મેળવશે. શું કરશે, એક ઇલેક્ટ્રોન મેળવશે. હવે જ્યારે મેળવશે તો એ ઋણાયન થશે, કારણ કે એ મેળવનાર છે. તો અહીંયા શું થશે, આર્યો ઋણાયન. હવે આને ઇલેક્ટ્રોન આપ્યો ને આને લીધો, તો મતલબ કે શું થયું, એને પ્લસ હતો, એને જે Cl ઋણાયન હતો, તો આ બંને જોડાઈને શું બન્યું, તો એને Cl એટલે કે આપણું મીઠું, એટલે કે જે ઘરમાં મીઠું બને છે એના પાછળ આટલે સોડિયમ ક્લોરાઇડ, એને પ્લસ Cl માઇનસ, આને જે એક ઇલેક્ટ્રોન આપ્યો હતો આને લઈ લીધો, એટલે બંને જોડાઈ ગયા, અને આખું આનું પણ અષ્ટકનું કામ પૂરું, આનું પણ પૂરું, અને બંને વચ્ચે શું થઈ ગયું, જોડાઈને એને Cl મીઠું બની ગયું. તો અહીંયા એને આને ઇલેક્ટ્રોન આપ્યો અને આને ખરીદ્યું. હવે એવું બને કે અમુક વાર આપનાર પાસે બે ઇલેક્ટ્રોન હોય, જ્યારે લેનાર પાસે એક જ ઇલેક્ટ્રોન હોય, તો એવી પરિસ્થિતિમાં વાત કરીએ તો અહીંયા મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક થાય તો કે બાર, બાર ગોઠવવા છે, તો પહેલાંમાં બે ગોઠવી દીધા, બીજામાં આઠ, એટલે ટોટલ દસ થયા. અને બાર કેટલા વધ્યા, તો બાર એક અને બે વધ્યા. તો હવે આની પાસે બે રસ્તા છે, મેગ્નેશિયમ પાસે, કાં તો એ શું કરે, અષ્ટક પૂરું કરવા માટે બે ગુમાવે, કાં તો શું કરે, છ મેળવે. બે રસ્તા છે, બે ગુમાવે કાં તો છ મેળવે, આ સમજવા માટે. હવે આના પાસે બે ગુમાવો સારા, કારણ કે છ મેળવવા કરતાં કોઈ ઇલેક્ટ્રોન છ ના આપે, બે આપી દે, તો બે એ શું કરશે, ગુમાવશે. હવે બે ગુમાવશે તો ક્લોરિન તો આપણને ખબર છે, ક્લોરિન કેટલું લઈ શકે છે, તો ક્લોરિન એક જ ઇલેક્ટ્રોન લઈ શકે છે. માટે આવો ને આવો ક્લોરિનનો બીજો અણુ પણ આવી ગયો, એને શું કરી દીધો, એક ઇલેક્ટ્રોન આને લીધો અને એક ઇલેક્ટ્રોન આને લીધો. તો અહીંયા ક્લોરિને એક ઇલેક્ટ્રોન લીધો, મતલબ કે ક્લોરિન કેવો થયો, તો અહીંયા ઋણ આયન થઈ ગયો. જ્યારે અહીંયા મેગ્નેશિયમ છે એને બે ઇલેક્ટ્રોન ગુમાવે છે, અહીંયા ખાસ યાદ રાખો, Mg હતો એને શું છે, બે ઇલેક્ટ્રોન ગુમાવે છે, મતલબ કે બેનો દાતા છે, શાનો, તો બે ઇલેક્ટ્રોનો, મતલબ કે આ શું થઈ ગયું, ધનાયન, અને પેલું શું થઈ ગયું, ઋણાયન. હવે મેગ્નેશિયમ એ કોને કોને આપ્યા, તો મેગ્નેશિયમ એમ કીધું કે એક ઇલેક્ટ્રોન તું લઈ લે, જ્યારે આ ઇલેક્ટ્રોન છે એ શું કરીએ, તો કે તું લઈ લે, એટલે બંનેને એક એક આપી દીધું, આનું કામ પણ થઈ ગયું, આનું કામ થઈ ગયું, આનું પણ કામ પૂરું, અને બધા કેવા થઈ ગયા, સ્થાયી થઈ ગયા. મતલબ કે અહીંયા સુધી મેગ્નેશિયમ એ ક્લોરિન એક ક્લોરિન આપે ને બીજા કોઈ, તો અહીંયા આપણે બનાવવું હોય તો મેગ્નેશિયમ છે એને શું કર્યું છે, તો બે આયન આપ્યા છે, કોને, તો કે Cl ને. તો અહીંયા શું થશે, તો કે MgCl2, અહીંયા Cl ને એક જ ઇલેક્ટ્રોન લીધો, હવે આ ટુ ક્યાં જતા રહેશે, નીચે, તો ટુ પાસે, અને Mg પાસે શું આવી જશે, એક, એટલે કે MgCl2, એટલે કે મેગ્નેશિયમ ક્લોરાઇડ બનશે. હવે આપણે જોયું તો અહીંયા શું થતું હતું, તો પોતાનું અષ્ટક પૂરું કરવા માટે એમની પાસે બે રસ્તાઓ હતા. તો ધાતુ શું કરે છે, કોઈ પણ ધાતુ એ બીજી ધાતુને જોઈએ છે કે આને કેટલા જરૂર છે, એવા ને એવા બીજા અણુને શોધે છે આના જેવા, અને પોતાનું અષ્ટક પૂરું કરે છે. હવે આ દરમિયાન આપણે ક્ષાર મળે છે, મેગ્નેશિયમ ક્લોરાઇડ બન્યો, આગળ શું બન્યું, તો મીઠું, એટલે કે સોડિયમ ક્લોરાઇડ બન્યું. હવે જે આ જે બધા બને છે ક્ષાર, એમના વચ્ચે કેવો સંબંધ હોય છે, તો એ વાત કરીએ, તો જે સ્વભાવ બને છે, જે સામાન્ય ગુણધર્મો એના કેવા છે, તો પહેલો તો એનો ભૌતિક સ્વભાવ છે, કેવો, કે તમે જે મેગ્નેશિયમ ક્લોરાઇડ બન્યું, સોડિયમ ક્લોરાઇડ બન્યું, આ કેવા હોય છે, તો આપણને ખબર છે કે ધન અને ઋણ આયન ભેળા થઈને બને છે. હવે ધન અને ઋણ આયન ભેળા થઈને બનતા હોય તો એમના વચ્ચેની પકડ કેવી હોય, મજબૂત હોય, એટલે કે ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયનીય સંયોજનો ઘન થોડા સખત હોય છે, એટલે કે એના દ્વારા જે પદાર્થ બનશે, આપણે જોઈએ મીઠું કેટલું સખત હોય, તો આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય
છે અને દબાણ આપતા એ તૂટીને પાછા ટુકડા જ પણ થઈ જાય છે આપણે જે મીઠાનો ઘટ્ટો હતો એને તૂટીને એ શું થઈ જાય નાના નાના ટુકડાઓના અંદર ફેરવાય મતલબ કે ધન અને ઋણ આયન ભેળા થાય અને શું બને છે તો જે આયનીય બને છે એ સખત હોય છે બીજી વાત કરીએ તો એ જે મળે છે આપણને ઋણ આયન ધન આયન ભેળા એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય તો આના ગલન બિંદુ અને ઉત્કલન બંને કેવા હોય છે તો ઊંચા હોય છે અહીંયા કેવા હોય છે અહીંયા સખત બને છે અહીંયા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બંને કેવા હોય છે ઊંચા હોય છે ત્યારબાદ ત્રીજી વસ્તુ વાત કરીએ તો એની દ્રાવ્યતા જે તમને ક્ષાર મળ્યો છે અથવા જે પદાર્થ મળે છે એ પદાર્થ કેવો છે દ્રાવ્ય થાય છે કે અથવા અદ્રાવ્ય રહે છે તો જે પદાર્થ બને છે એ પાણીના અંદર શું હોય છે દ્રાવ્ય હોય છે જ્યારે કેરોસીન અને પેટ્રોલ આના અંદર દ્રાવ્ય થતો નથી એટલે કે જે આપણને ક્ષાર મળે છે સોડિયમ ક્લોરાઇડ મીઠું એ બધા પાણીના અંદર તો આપણને ખબર છે ભળી જાય છે પરંતુ કેરોસીન અને પેટ્રોલના અંદર એ ભળતા નથી ત્યારબાદ વાત કરીએ વિદ્યુતનું વહન એટલે કે જે આપણને મળે છે એના અંદર વિદ્યુતનું વહન થાય છે તો આપણને ખબર પડી જ જાય જોતા કે આના ધન અને ઋણ આયનો છે અને ધન અને ઋણ આયન એ શું કરે તો ઇલેક્ટ્રોનનું વહન કરવા માટે ઉપયોગી છે મતલબ કે દ્રાવણમાંથી થતું વિદ્યુતનું વહન વીજભારિત કણોની ગતિશીલતાના કારણે થાય છે ઓલરેડી એના અંદર થાય છે હવે જોવાનું છે કે તમને જે પદાર્થ મળે છે કેવો મળે છે ઘન મળે છે પ્રવાહી મળે છે કે વાયુ મળે છે ત્રણ વસ્તુ છે હવે ઘનના અંદર તો શું હોય તો અણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય સખત રીતે એટલે એ શું હલનચલન કરી શકે નહીં એટલે ઇલેક્ટ્રોનનું વહન જેવું જોઈએ એવું કરી શકે તો આના અંદરથી પસાર થશે નહીં પણ જ્યારે પ્રવાહી છે તો એના અંદર આપણે જોઈએ તો શું હોય છૂટા છૂટા હોય તો આના જે શું ઇલેક્ટ્રોન શું કરે તો એ વહન કરે ગતિ કરે છે માટે એના અંદરથી થાય છે જ્યારે વાયુના અંદર તો આપણને ખબર છે કે એના અંદર તો ખૂબ અંતર હોય માટે એના અંદર તો ઝડપથી વહન કરે છે અહીંયા આપણે જોઈએ તો પાણીમાં બનાવેલા આયનનું સંયોજન દ્રાવણ આયનો ધરાવે છે જે પાણીના અંદર જે સંયોજન બનાવે છે એ શું ગણે છે NaCl એટલે કે સોડિયમ અને ક્લોરિન બંને શું ગણે આયનો ધરાવે ધન આયન અને ઋણ આયન હવે એના અંદર તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો ઘનના અંદર બંધારણ દ્રઢ હોવાથી એમાં સ્થળાંતર શક્ય થતું નથી એટલે એના અંદરથી પસાર થતું નથી પરંતુ પીગળેલ અવસ્થામાં જો તમને મળે તો એના અંદરથી વિદ્યુત વહન થાય ત્યારબાદ જો કોઈ વાયુ હોય તો વાયુના અંદર તો આકર્ષણ એકદમ ઓછું લાગે મતલબ કે આકર્ષણ બળો નિર્બળ બનતા એ પીગળેલી અવસ્થામાં પણ શક્ય બને છે અને આસ્થાનીથી એ સ્થળાંતર કરે છે તો આપણા અહીંયા અષ્ટકનો નિયમ છે એ કઈ રીતના એપ્લાય થયો એની વાત કરી કે કોને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર હતી તો એકબીજાની આપલે કરી અને બીજો એક પદાર્થ ક્ષાર બનાવવાનો પ્રયત્ન કર્યો અને એના આપણે જે ભૌતિક સ્વભાવ હતા એ જોયા આજની વિડીયોમાં બસ આટલું જ થેન્ક યુ